કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં ને? મજામાં જ રહેવાનું હોય. અજય રાજાણી ચેનલમાં તમારું મિત્રો સ્વાગત છે. ગઈકાલે તમે સેમેસ્ટર 1 એટલે 11માના પહેલા ભાગની એક્ઝામ દઈ દીધી. નીટ જીના વિદ્યાર્થીઓને ખરેખર મજા આવતી હશે. આજે 11માનું સેમેસ્ટર 2 એટલે 11મામાં જે બીજો ભાગ આવતો એની પરીક્ષા લેવાના છે રાજાણી સાહેબ, 20 પ્રશ્નોની. મિત્રો, ખરેખર કેમેસ્ટ્રી બહુ હેલું છે. ધારો તો JEEમાં અને નીટમાં તમને કેમેસ્ટ્રી વિષયમાં પૂરા માર્ક આવી શકે, ધારો તો. પણ મહેનત કરવી પડે મિત્રો. JEEના વિદ્યાર્થીઓ માટે ટૂંકો ટાઈમ છે, પણ નીટના વિદ્યાર્થીઓને હજી ઘણો બધો ટાઈમ છે. બાયોલોજી થરલી કરી નાખવાનું છે મિત્રો. બાયોલોજીમાં તો પૂરા લેવાના જ છે નીટવાળાવે, અને રાજાણી સાહેબને વિશ્વાસ છે કે તમે બધા લેશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આજના પહેલા પ્રશ્નથી. મિત્રો, ખરેખર રાજાણી સાહેબ એમ કહે છે ઈમાનદારીથી એક્ઝામ દેવાની. ઈમાનદારી મતલબ હું કા મમ્મી કે પપ્પા કે મોટો ભાઈ કે મોટા બહેનને બેસાડવાના બાજુમાં, અને તમારે જવાબ કહેતું જવાનું, પછી તમારા મોટા ભાઈ બહેન જ તમારા માર્કની એન્ટ્રી કરે. અને કેટલા માર્ક આવે મને કોમેન્ટમાં કહેવા વિનંતી પ્લીઝ. તો સ્ટાર્ટ કરીએ છીએ અજય રાજાણી. રાજાણી સર સાથે મસ્ત પહેલો પ્રશ્ન આવી ગયો છે. નીટ 2020 કેમેસ્ટ્રી સેમેસ્ટર 2 મોક ટેસ્ટ FE+2 અક્ષરનો ઉકલે તો મિત્રો લખતા જાજો. ઘણા સ્માર્ટ ટીવીમાં મોબાઈલનું મિરર કરી નાખ્યો હોય એટલે સ્માર્ટ ટીવીમાં તો આખું બોર્ડ જ દેખાતું હોય તમારું. રાજાણી સાહેબ આવડા મોટા રાજાણી સાહેબ દેખાતા હોય એટલે એને તો અક્ષરનો કોઈ પ્રોબ્લેમ નથી. જેને અક્ષરનો પ્રોબ્લેમ એ લખતા જાજો પ્લીઝ. FE+2 પ્લસ Cr2O7-2 પ્લસ BH+ FE+2 પ્લસ Cr2O7-2 પ્લસ BH+ ગિવ્સ ટુ FE+3 પ્લસ 2Cr+3 પ્લસ DH2O ગિવ્સ ટુ FE+3 પ્લસ 2Cr+3 પ્લસ DH2Oમાં ABC અને D અનુક્રમે ખાલી જગ્યા છે. ABCDની કિંમત શોધવાની છે. એ 14667 14667 બી વિકલ્પ 6214 6214 સી વિકલ્પ 6467. એક તો ખોટે ખોટી કોમેન્ટો પ્લીઝ નહીં કરવાની, જવાબની જ કોમેન્ટ. રાજાણી સાહેબ મજામાં જ છે મિત્રો. હું તમારો અત્યારે એક સેકન્ડનો ટાઈમ બગાડવા નથી માગતો ખોટી કોમેન્ટોમાં પ્લીઝ. અને મને IMPની ખબર નથી હોતી, એ મગજમાં રાખો પ્લીઝ. ડી વિકલ્પ 14766 ડી વિકલ્પ 14766. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા છે? નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા છે? એ વિકલ્પ NaOH+HCl NaOH+HCl ગિવ્સ ટુ NaCl+H2O બી વિકલ્પ CH3COOH+CH3OH CH3COOH+CH3OH ગિવ્સ CH3COCH3+H2O CH3COCH3+H2O સી વિકલ્પ K2SO4 પ્લસ BaCl2 ગિવ્સ ટુ ટુ કે સીએલ પ્લસ બી એસ ઓ ફોર ડી વિકલ્પ H2S+3H2SO4 H2S+3H2SO4 ગિવ્સ ટુ ફોર એસ ઓ ટુ પ્લસ ફોર એચ ટુ ઓ. ત્રીજો, એક સંયોજનમાં A, B અને C ના ઓક્સિડેશન આંક અનુક્રમે +2, +5 અને -2 હોય તો સંયોજનનું સૂત્ર ખાલી જગ્યા હોય એ વિકલ્પ A3BC4 ટ્વાઈસ બી વિકલ્પ A3BC4C ટ્વાઈસ સી વિકલ્પ ABC2 ડી વિકલ્પ A3BC3 ટ્વાઈસ. ચોથો પ્રશ્ન, CrO5માં Crનો ઓક્સિડેશનાંક ખાલી જગ્યા હોય એ વિકલ્પ 6 બી વિકલ્પ 10 સી વિકલ્પ 7 ડી વિકલ્પ +5. મિત્રો, તમને એક મિનિટ આપું છું. ચાર પ્રશ્નો છે, લગભગ 40 સેકન્ડ જ જોઈએ. 40 સેકન્ડ જ આપો ને રાજાણી સાહેબ. અને ખરેખર મજા આવી હોય તો તમે તમારા જુનિયરને
જે હવે 12 સેન્સમાં આવ્યા અથવા 11 સેન્સમાં આવ્યા એ લોકોને જાણ કરજો, તમને જેમ રાજાણી સાહેબથી ફાયદો થયો એમ એ લોકોને પણ ફાયદો કરાવજો. મિત્રો, લાઈક શેર સબસ્ક્રાઈબ તમારે કરવાનું હોય છે, રાજાણી સાહેબને મજા આવી જાય. આ હા 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 હા, મિત્રો જવાબ આવવા માંડ્યા. ભાઈ ભાઈ ભાઈ, ખરેખર તાકાતવાળા તો છો તમે, બધે ખૂબ મહેનત કરીએ છે ભાઈ. કાશ રાજાણી સાહેબ ભણતા તેથી આટલી મહેનત રાજાણી સાહેબે કરી હોય તો. આ હા હા, તમે ખરેખર મજાના મિત્રો છો. યસ, 10 9 8 7 6 5 4 3 2 1 0. યસ, જવાબ આવી ગયા છે. એ એફઈ પ્લસ ટુ વત્તા સીઆર 207 આ રેડોક્સ મેં વિડીયોમાં ઘણી ફેરે કરાવેલી છે. રેડોક્સના વિડીયો રાજાણી સાહેબની ચેનલમાં પડ્યા છે, જોઈ લેજો. આ જવાબ બે રીતે માણસો દેતા હોય, કાં ચારે ચાર વિકલ્પની કિંમતો એબીસીડીની જગ્યાએ મૂકીને ચેક કરતા હોય, અને ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ આવું કરતા હોય કે ભાઈ ઓક્સિડેશન કોનું થયું, તો કે એફઈ પ્લસ ટુનું ઓક્સિડેશન થયું એફઈ પ્લસ થ્રીમાં, અને સીઆર 207 માઇનસ ટુનું ટુ સીઆર એટલે સીઆર પ્લસ થ્રીમાં રિડક્શન થયું. આમે કરતા હોય, જોઈ લેજો જેને જે રીતે ફાવતું હોય. એફઈ પ્લસ ટુમાંથી ઘણા કિંમતો મૂકીને કરતા હોય, ઘણા આ રીતે કરતા હોય. એફઈ પ્લસ ટુમાંથી એફઈ પ્લસ થ્રી ઓક્સિડેશન, સીઆર 207 માઇનસ ટુમાં સીઆર પ્લસ થ્રી રિડક્શન. અહીંયા સીઆર ટુ છે એટલે અહીંયા બે સીઆર કરવા પડે રાજાણી સાહેબ, એટલે ટુ સીઆર પ્લસ થ્રી થઈ ગયા. યસ, અહીંયા ઓક્સિડેશન આંક પ્લસ ટુ છે, પ્લસ થ્રી છે, બે વચ્ચે એક ઓક્સિડેશન આંકનો ફેર છે, વધારે છે એ બાજુ એક ઇલેક્ટ્રોન મૂકી દેવાનો, એટલે બે બાજુનો ઓક્સિડેશન આંક સરખા થઈ ગયા. અહીંયા સીઆર બે છે, એક સીઆરનો છ હોય ગણો તો, તો બે સીઆરના 12 થાય. અહીંયા એક સીઆરનો 3 છે, બે સીઆરના 6, એટલે 6નો ફેર છે, જે બાજુ વધુ હોય એ બાજુ 6 ઇલેક્ટ્રોન મૂકી દો રાજાણી સાહેબ, એટલે આ 6 ઇલેક્ટ્રોન મૂકી દીધા રાજાણી સાહેબે. હવે બે બાજુ ઓક્સિડેશન આ ખરખા થઈ ગયા. જો અહીંયા એફી પ્લસ થ્રી વાળામાં બે વડે એટલેનો તો ગુણો, કારણ કે બે જગ્યાએ એક એક જ એફી છે. અહીંયા બે સીઆર હતા એટલે બે સીઆર કર્યા પછી ઓક્સિડેશન આંક. ડિટેલમાં મેં સમજાવ્યું છે, વિડીયોમાં જોવા વિનંતી પ્લીઝ. હવે મિત્રો શું કરું, તો કે અમારે બેના ઇલેક્ટ્રોનની સંખ્યા હરખી કરવી. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, એટલે આ સમીકરણને મારે 6 વડે ગુણવા પડે, એટલે 6 6 6. આ 6 વડે ગુણીએ એટલે મિત્રો હવે જોવા જાઓ તો 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય, તો લોચા લબાચા વૈધા હું 6 એફઈ પ્લસ 2 પ્લસ સીઆર 207 માઇનસ 2 ગીવ્સ ટુ 6 એફઈ પ્લસ 3 પ્લસ 2 સીઆર પ્લસ 3. હવે વીજભાર જોઈ લે, અહીંયા 6 દુ ને 12 એટલે પ્લસ 12, એમાંથી માઇનસ 2 જાય એટલે પ્લસ 10 વીજભાર છે. આ બાજુ પ્લસ 10, આ બાજુ 6 તેરી 18, 2 તેરી 6 એટલે 24 છે, પ્લસ 24. એસિડિક માધ્યમ છે, ખબર પડી ગઈ એચ પ્લસને લીધે. આ બાજુ 10 છે ને આ બાજુ 24, એટલે આ બાજુ 14 એચ પ્લસ મૂકવા પડે. જો આ બાજુ 14 એચ પ્લસ મૂકો એટલે ઓલી બાજુ 7 એચ ટુ મૂકવા પડે, રેડોક્સ સંતુલિત થઈ ગઈ. લ્યો, હવે હું આવ્યું તો કે એની જગ્યાએ 6, બીની જગ્યાએ 14, સીની જગ્યાએ 6, ડીની જગ્યાએ 7, એટલે કલકત્તી સી જ આવે. કલકત્તાનો સી જવાબ તમારો હોય તો 4 માં 4, ખોટું કરી નાખ્યું હોય તો 1 માઇનસ કરવા વિનંતી પ્લીઝ. તો અત્યારે પહેલેથી જ માઇનસ 1 થઈ જાય, પણ એનાથી નિરાશ ન થવું, બીજા પ્રશ્ન આવડતા જોઈએ આપણને. નીચેનામાંથી કઈ રેડોક્સ છે? રેડોક્સ પ્રક્રિયા સર્જાવવા માટે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બે થતું હોવું જોઈએ. NaOH, HCl, NaCl, H2O માં કોઈનો ઓક્સિડેશન આંક ફરતો નથી, નથી એસિટિક એસિડની મિથેનોલ સાથેની એસ્ટરીકરણ પ્રક્રિયામાં કોઈનો ઉક્સિડેશન આંક ફરતો નથી, K2SO4 BaCl2 KCl BaCl4માં ફરતો. પણ અહીંયા જુઓ, સલ્ફરનો ઓક્સિડેશન આંક માઇનસ 2 છે, અહીંયા સલ્ફરનો પ્લસ 6. ગણતા શીખાડવો રાજેશ વિડીયો બનાવ્યા, જે ન આવડતો એ પ્લીઝ વિડીયો રિલીઝ જોઈ લઈએ. અહીંયા માઇનસ 2 એ 6, અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક પ્લસ 4, એનો મતલબ આ સલ્ફરનું અહીંયા ઓક્સિડેશન થયું છે, આ સલ્ફરનું રિડક્શન થયું, એટલે ઓક્સિડેશન રિડક્શન બે દેખાડે, એટલે દિલ્હીનો ડી જ જવાબ આવશે. શું કરવા? દિલ્હીનો ડી, જે પ્રક્રિયામાં ઓક્સિડેશન એ થાય રિડક્શન એ થાય એને રેડોક્સ કહેવાય. તો પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એવું કહે છે એબીસીના ઓક્સિડેશન આંક આપ્યા છે, એને આધારે સંયોજનનું સાચું સૂત્ર કયું?
પહેલા વિકલ્પમાં આપણે એ કિંમત મૂકી ઓક્સિડેશન આંખની, તો અહીંયા એ થ્રી છે એની કિંમત બે છે એટલે પ્લસ છ થાય, પ્લસ આ બી સી ફોર છે, એક બીનો પ્લસ પાંચ છે, સીનો માઇનસ આઠ છે, અરે સોરી માઇનસ બે છે, તો અહીંયા એક બીનો પાંચ, સીનો માઇનસ આઠ, શું કરવા માઇનસ આઠ થયો મિત્રો, તો કે સી ચાર છે, ચાર છે એટલે ચાર દુ ને માઇનસ આઠ, બીનો પાંચ, સીનો માઇનસ ચાર, એટલે ચાર દુ આઠ એટલે માઇનસ આઠ, અને એનો ટ્વાઇસ છે એટલે પ્લસ છ વત્તા માઇનસ થ્રી, એનો ટ્વાઇસ એટલે બે વખત ગુણવાનો, ટ્વાઇસનો મતલબ શું, તો કે ભાઈ બે વખત છે એટલે અહીંયા ગુણ્યા બે, હવે જુઓ જે પ્લસ સિક્સ ને માઇનસ સિક્સ એટલે ઝીરો, જેનો ઓક્સિડેશન આંકનો ટોટલ ઝીરો થઈ ગયો એટલે એમાં જવાબ અજય રાજાણીનો એ જ હોય, બાકી નામ તમે કિંમત મૂકો તો ઝીરો થાય નહીં, તો તે સંયોજનનું સૂત્ર એ થ્રી બી સી ફોર ટ્વાઇસ હોય તો જેની ત્રણ પ્રશ્નો સાચા લખ્યા હોય, બારમાંથી બાર હોય, પ્લીઝ લખજો કે રાજાણી સાહેબ અમને બારમાંથી બાર, પણ ઈમાનદારીથી લખવાનું છે. સીઆરઓ ફાઈમાં સીઆરનું ઓક્સિડેશન આ ઘણા દસ જગ્યા ઉતાવળા થઈને, પાંચ દુ દસ એટલે સીઆર બરાબર દસ, પણ એમ ન હોય, સીઆર પેરોક્સી સંયોજન છે, આ સીઆર સિંગલ બોન્ડ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ડબલ બોન્ડ ઓ, તો આ સીઆરનું ઓક્સિડેશન આ ગણીએ તો આ ઓક્સિજન માઇનસ વન વાળો માઇનસ વન વાળો માઇનસ વન વાળો માઇનસ વન વાળો માઇનસ ટુ, તો ટોટલ સીઆર માઇનસ છ બરાબર ઝીરો, તો સીઆર બરાબર છ ઓક્સિડેશન આંક આવે એટલે એમાંય અજય રાજાણીનો એ. ચારેય પ્રશ્નો બેસ્ટ હતા, હવે પછીના પ્રશ્નોમાં રાજાણી સાહેબ લઈ જાય છે, મજા આવતી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી, આગળ વધીએ છીએ, ક્યાંય જતા નહીં મિત્રો. મિત્રો ચાર પ્રશ્નો તમે કરી નાખ્યા, બાકીના ચાર લઈને આવે છે મિસ્ટર રાજાણી અજય રાજાણી ચેનલમાં. પાંચમો પ્રશ્ન, 2.95 કેપિટલ એમ એટલે મોલારિટી, 2.95 એમ એચ ટુ ઓ ટુના દ્રાવણ માટેનો ગ્રેડ, કદમાં ખાલી જગ્યા અને ટકામાં ખાલી જગ્યા હોય, 2.95 કેપિટલ એમ એચ ટુ ઓ ટુના દ્રાવણ માટેનો ગ્રેડ, કદમાં ખાલી જગ્યા અને ટકામાં ખાલી જગ્યા હોય, એ વિકલ્પ 33 અને 10, બી વિકલ્પ 35 અને 12, સી વિકલ્પ 28 અને 10, ડી વિકલ્પ 36 અને 12, 36 ને 12. છઠ્ઠું, પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવાની, પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવાની ક્લાર્કની પદ્ધતિમાં શું વપરાય છે, ક્લાર્કની પદ્ધતિમાં શું વપરાય છે, એ Na2CO3, બી સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ, સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ, સી CaOH ટ્વાઇસ, ડી ઝીઓલાઇટ. એ Na2CO3, બી સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ, સી CaOH ટ્વાઇસ, ડી ઝીઓલાઇટ. સાતમો પ્રશ્ન, એક્સ કિરણો દ્વારા બરફના સ્ફટિકમાં ઓક્સિજન પરમાણુ ચાર હાઇડ્રોજન પરમાણુઓથી ખાલી જગ્યા પાઇકોમીટરના અંતરે સમચતુષ્ફલકીય સ્વરૂપે ઘેરાયેલો હોય છે, એ 276, બી 269, સી 296, ડી 376. એ 276, બી 269, સી 296, ડી 376. આઠમું, વધુ પડતી હવામાં રહેવું નહીં, વધુ પડતી હવામાં લિથિયમ સોડિયમ અને પોટેશિયમનું દહન કરતા બનતા મુખ્ય ઓક્સાઇડો અનુક્રમે ખાલી જગ્યા છે, વધુ પડતી હવામાં લિથિયમ સોડિયમ અને પોટેશિયમનું દહન કરતા બનતા મુખ્ય ઓક્સાઇડો અનુક્રમે ખાલી જગ્યા છે, બનતા ઓક્સાઇડો અનુક્રમે ખાલી જગ્યા છે, એ Li2O, Na2O, KO2, બી Li2O2, Na2O2, K2O, સી Li2O2, Na2O2, KO2, ડી Li2O, Na2O2, KO2, Li2O, Na2O, KO2, Li2O2, Na2O2, K2O, Li2O2, Na2O2, KO2,
Li2O, Na2O, 2, KO2 સ્ટાર્ટ થાય છે 5-8 પ્રશ્નો મિત્રો માટે, વધીને 20 સેકન્ડની જરૂર પડે. વધીને 20 સેકન્ડની જરૂર પડે આવા પ્રશ્નોમાં. યસ થઈ ગયું છે મારા મિત્રોને? યસ તો કરી નાખીએ જવાબ, યસ ઓર નો? યસ થઈ જાય છે મારા મિત્રોને. ક્લિયર છો? યસ તો સ્ટાર્ટ. 2.95 H2O2ના દ્રાવણમાં ગ્રેડ કદમાં જોઈએ છીએ, ગ્રેડ કદમાં અને ટકામાં ખાલી જગ્યા હોય. કદમાં હોય એટલે મિત્રો તમને મગજમાં ચડી ગયેલું છે, મગજમાં ચડી ગયેલું છે. તમારા મગજમાં સૂત્ર છે V બરાબર M ગુણ્યા 11.2, અને ટકામાં હોય ટકામાં તો એમ ગુણ્યા, આ તમારે એમ ગુણ્યા 11.2 છે, અહીંયા એમ ગુણ્યા 3.4 છે ટકામાં. હવે એમ એટલે 2.95 ગુણ્યા 11.2, એ 3 × 11 એટલે લગભગ 33ની નજીકનો જવાબ હોય, લગભગ 33 પોઈન્ટ સમથિંગ આવે, પણ આપણે 33 અહીંયા આપ્યો છે. એમ ગુણ્યા 3.4, અહીંયા 2.95 ગુણ્યા 3.4, આ 3 × 3.4 જેવું છે, 10.2 એટલે 10ની નજીકનો, એટલે 33 × 10 એટલે 5માં અજય રાજાણીનો એ જવાબ આવે, અજય રાજાણીનો એ. હાવ હેલો પ્રશ્ન ભાઈ, વાહ રાજાણી સાહેબ વાહ. પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવાની ક્લાર્કની પદ્ધતિમાં કોને વાપરવામાં આવે છે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2ને જ યુઝ કરવામાં આવે છે, CaOH2. તો 5માં અજય રાજાણીનો એ, 6ઠામાં કલકત્તી સી, 7મો એક્સ કિરણો દ્વારા બરફનું જે છે એમાં ઓક્સિજન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુથી કેવી રીતે ઘેરાયેલો છે? તો કે 276 પાઇકોમીટરના અંતરે, એટલે અજય રાજાણીનો એ. મિત્રો આ પાઠ વાંચ્યા હોય તો આવડે, બાકી આવડે નહીં. 276 વધુ પડતી હવામાં ગરમ કરો એટલે લિથિયમનો મોનોક્સાઇડ મળે, સોડિયમનો પેરોક્સાઇડ ને પોટેશિયમનો સુપર ઓક્સાઇડ, એટલે દિલ્હીનો ડી જ આવે, Li2O, Na2O2 ને પોટેશિયમ સુપર ઓક્સાઇડ KO2. તો મિત્રો અહીંયા 8 પ્રશ્નો પૂરા થાય છે. વધારાના પ્રશ્નો લઈને આવે છે અજય રાજાણી. રાજાણી સાહેબ તમારા માટે જ મિત્રો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો તમારી પાસે 8 પ્રશ્નો થઈ ગયા છે, પાછા 4 પ્રશ્નો રાજાણી સાહેબ તરફથી તમને લાડવા જેવા પ્રશ્નો. પોર્ટલેન્ડ સિમેન્ટના ઘટકો અને ટકાવાર બંધારણના યોગ્ય જોડકા બનાવો અથવા જોડો. પોર્ટલેન્ડ સિમેન્ટના ઘટકો અને ટકાવાર બંધારણના યોગ્ય જોડકા જોડો. ઘટકો આપ્યા છે 1-4, ટકાવાર પ્રમાણ આપ્યું ABCD. ઘટકોમાં પહેલો ઘટક CaO, બીજો ઘટક MgO, ત્રીજો ઘટક SiO2, ચોથો ઘટક Al2O3. પહેલો CaO, બીજો MgO, ત્રીજો SiO2, ચોથો Al2O3. અમે ટકાવાર પ્રમાણ A 2-3%, B 50-60%, C 5-10%, D 20-25%. A 2-3%, B 50-60%, C 5-10%, D 20-25%. હવે વિકલ્પમાં જાય, બહુ મોટો પ્રશ્ન. એ વિકલ્પ 1C 2A 3D 4B, બી વિકલ્પ 1C 2A 3B 4D, સી વિકલ્પ 1D 2A 3B 4C, ડી વિકલ્પ 1B 2A 3D 4C. બહુ લાંબો પ્રશ્ન લખ્યો હશે, ગાયોગા થશે. સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડના ડાય હેલાઇડની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે? SiGeSn અને Pbના ડાય હેલાઇડની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે? એ વિકલ્પ PbX2 <PBX2> 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 SnX2 <PBX2> 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 GeX2 <PBX2> 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 <
टू इज लेस देन SnX2 इज लेस देन PbX2. सी विकल्प SiX2 इज लेस देन GeX2 इज लेस देन SnX2 इज लेस देन PbX2.
डी विकल्प SIX2 इज लेस देन GEX2 इज लेस देन PBX2 इज लेस देन SNX2। 11मो प्रश्न, सिलिकॉन ए पॉलीमरनी जेम ज सिलिकॉन ए पॉलीमरनी जेम ज सिलिकॉन्स बनावानो स्वभाव धरावे, सिलिकॉन्स बनावानो स्वभाव धरावे। आ सिलिकॉन्सनी श्रृंखलानी लंबाई ने सीमित करवा तेमा शू उमेरवामां आवे छे, सिलिकॉन्सनी लंबाई ने सीमित करवा तेमा शू उमेरवामां आवे छे। ए विकल्प MeSiCl3 MeSiCl3। बी विकल्प Me2SiCl2 Me2SiCl2। सी विकल्प Me3SiCl Me3SiCl। डी विकल्प Me4SiCl Me4SiCl। આ બોર્ડનો છેલ્લો પ્રશ્ન, CA3 એના ઉપર 3 નંબર લખ્યા, સિંગલ બોન્ડ C એના ઉપર 2 નંબર લખ્યા, ટ્રિપલ બોન્ડ CH એના ઉપર 1 નંબર લખ્યો। ટૂંકમાં CA3 C ટ્રિપલ બોન્ડ CH આમથી નંબર ઈંગાઈપા કાર્બનને 1, 2 અને 3 માં 1, 2, 3 કાર્બનના સંકરણનો પ્રકાર અનુક્રમે કયો છે? માં 1, 2, 3 કાર્બનના સંકરણનો પ્રકાર અનુક્રમે કયો છે? એ વિકલ્પ SP3, SP2, SP। બી વિકલ્પ SP, SP, SP3। સી વિકલ્પ SP2, SP2, SP3। ડી વિકલ્પ SP, SP3, SP3। મિત્રો, લગભગ 40 સેકન્ડ નો જોઈએ, આમાં 20 સેકન્ડ જોઈએ તમારે। મજા આવતી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો। યસ, મારા મિત્રોને આવી ગયું, આજે હૃદય ખુશ થઈ ગયું, આજે રાત્રે બહુ નીંદર મસ્ત આવી જાય એવું લાગે છે રાજાણી સાહેબને, જમીને મસ્ત હુઈ જાઉં હમણાં। હા 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 હા, મારા મિત્રોને પૂરા માર્ક આવશે, કેમેસ્ટ્રીમાં હાયેસ્ટ, બાયોલોજીમાં હાયેસ્ટ, એટલે ગુજરાતમાં હાયેસ્ટ માર્ક રાજાણી સાહેબના યુટ્યુબના વિદ્યાર્થીઓ। આ હા, JEEમાં તો કેમેસ્ટ્રીમાં આવે એટલે આવી જ ગયા માર્ક હાયેસ્ટ, સમજી જ લેવાનું, કારણ કે મેથ્સ ફિઝિક્સ કરતાં તો કેમેસ્ટ્રી હેલું જ હોય જીમાં। આ હા હા હા, માર્ક આવશે જોરદાર ઢગલા, ભાઈ ભાઈ વાહ, રાજાણી સાહેબના વિદ્યાર્થીઓ વાહ, યસ થઈ ગયા છે યસ। શું કહે છે તો કે ઘટકોને જોડવાના, કાંજીનો ઓક્સાઇડ CaO છે એ 50-60% હોય ને MgO 2-3%, એટલે પહેલામાં બી ને બીજામાં એ, ત્રીજું SiO2 20-25% હોય ને Al2O3 5-10%, એટલે ત્રીજામાં ડી ને ચોથામાં સી, એવો એક જ વિકલ્પ બેઠો છે મારી પાસે, ડી વિકલ્પ દિલ્હીનો ડી, જેને ડી કર્યું હોય એનો સાચો અને 4 માર્ક ખીચામ નાખી દો। સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડમાં ઉપરથી નીચે તરફ જાવ એમ ડાયએલાઇડની સ્થાયીતા ખૂબ વધે, તો એવો એક જ વિકલ્પ છે સી, સૌથી ઓછી સિલિકોનના એલાઇડ, એનાથી વધારે જર્મેનિયમ, એનાથી વધારે ટીન, એનાથી વધારે લેડના ડાયએલાઇડ, તો કલકત્તી સી જ જવાબ લખો એનો સાચો જ છે। સિલિકોન્સ પોલિમરની જેમ જ કામ કરે ને એમાં સિલિકોન્સની લંબાઈને અટકાવવું હોય તો એમાં ટેટ્રામિથાઇલ સિલિકોન ક્લોરાઇડ એટલે Me3SiCl કલકત્તી સી જવાબ લખો એનો સાચો, પહેલામાં 9મામાં ડી, 10મામાં સી, 11મામાં સી, 12મું આ ટ્રિપલ બોન્ડવાળા છે એટલે અહીંયા SP સંકરણ હોય અને આ સિંગલ બોન્ડવાળો ચતુષ્ફલકીય એટલે અહીંયા SP3 સંકરણ હોય, એટલે એવો એક જ વિકલ્પ બેઠો છે બોમ્બેનો બી, SP ને SP3। તો અહીંયા 12 પ્રશ્નો પૂરા થાય છે, હવે બાકી ખાલી 8 જ પ્રશ્નો છે આજના પીરિયડના, તો મિત્રો પીરિયડ પૂરો કરજો, લેક્ચર પૂરો કરજો, મોક ટેસ્ટ મસ્ત દેજો। 8 પ્રશ્નો લઈને આવે છે મિસ્ટર રાજાણી, 11મોવાળાને કહેજો આ દીએ, એને તો હાલી જ ગયું હોય ને બધું। મિત્રો 12 પ્રશ્નો તમે લાડવા જેવા જમી ગયા છો, હવે પછી 5 પ્રશ્નો આવે છે, 20 માર્કનો બોર્ડ છે મિત્રો, 20માંથી 20 આ બોર્ડના આવશે હું આશા રાખું છું, ટોટલ 17 પ્રશ્નો પૂરા થઈ જાય, આ બોર્ડ પૂરો થશે। એટલે મિત્રો હવે આ બંધારણ બોલી શકું એમ નથી, આમ છે બંધારણ, જો આ લીટો પછી આમ, આ લીટો, અહીં લીટો, આમ લીટો, આમ લીટો, આમ લીટો, આમ લીટો, આમ, આ બોલી શકે એવું નથી, પણ તમે જોઈ લ્યો, જોયા પછી નું IUPAC નામ ખાલી જગ્યા છે, એ વિકલ્પ 2-ethyl hexvanin
बी विकल्प टू इथाइल फोर मिथाइल पेंट वन फोर डाइन, सी विकल्प टू मिथाइल हेक्स वन इन, डी विकल्प टू मिथाइल हेप्ट वन फोर डाइन। बंधारण जोई लियो पछी शांति थी जवाब देजो। नाइट्रोजन परिमापन माटेनी जेलडाल पद्धति माटे नीचे आपेला संयोजनमांथी कयो सुसंगत थशे? ए विकल्प आ पीरिडीन देखाय छे, टूंकमां पांच कार्बन ने छठो नाइट्रोजन रिंगमां छे। बी विकल्प आ एनिलीन देखाय छे। सी विकल्प आ नाइट्रोबेंजीन देखाय छे। डी विकल्प आ बीडीसी देखाय, बेंजीन डायसोनियम क्लोराइड क्षार देखाय छे। पंदरमो प्रश्न, विस्थापकोनी आय असरना संदर्भमां नीचेनामांथी कयुं साचुं छे? आर बराबर अल्काइल समूह, ए एनआर टू इज लेस देन ओ आर इज लेस देन एफ, एनआर टू इज लेस देन ओ आर इज लेस देन एफ, आया सॉरी एफ अने अहीं ओ आर। बी विकल्प एनएच टू इज लेस देन ओ आर इज लेस देन एफ। सी विकल्प एनएच टू इज लेस देन ओ आर इज लेस देन एफ। डी विकल्प एनआर टू इज लेस देन एफ इज लेस देन ओ आर। फरीथी बोलू छू, ए विकल्प एनआर टू इज ग्रेटर देन ओ आर इज ग्रेटर देन एफ, एनएच टू इज लेस देन ओ आर इज लेस देन एफ, NH2 is greater than OR is greater than F, NR2 is less than F is less than OR। ફરીથી એક વખત તમારા મગજમાં NR2 is greater than OR is greater than F, NH2 is less than OR is less than F, NH2 is greater than OR is greater than F, NR2 is less than F is less than OR। સોળમો, પેન્ટ ટુ ઇન ફોર આયનમાં, પેન્ટ ટુ ઇન ફોર આયનમાં સિગ્મા અને પાયબંધની સંખ્યા ખાલી જગ્યા હોય, સિગ્મા અને પાયબંધની સંખ્યા ખાલી જગ્યા હોય, સિગ્મા અને પાય, એમાં સિગ્મા તેર પાય ઝીરો, બીમાં સિગ્મા દસ પાય ત્રણ, સીમાં સિગ્મા આઠ પાય પાંચ, ડીમાં સિગ્મા અગિયાર પાય બે। સત્તરમો પ્રશ્ન, સી એ થ્રી સી ટ્રિપલ બોન સી સી એ થ્રી એનો મતલબ ટુ બ્યુટાઇન, એક સાઇપો છે એરા ઉપર અને એમાંથી સી એ થ્રી સી ડબલ બોન સી સી એ થ્રી એચ એચ આ ટુ બ્યુટાઇન હતો, એમાંથી સીસ ટુ બ્યુટીન બની ગયો છે, સીસ ટુ બ્યુટીન। તો એક્સ શું હોઈ શકે? એ વિકલ્પ એચ જી પ્લસ ટુ એચ પ્લસ એચ ટુ ઓ, બી વિકલ્પ એને પ્રવાહી એન એચ થ્રી, સી વિકલ્પ એચ ટુ પીડીસી ક્વિનોલિન, ડી વિકલ્પ ઝેડ એન એચ સી એલ। મસ્ત પ્રશ્નો છે મિત્રો, પાંચ પ્રશ્નો છે, મને એમ લાગે 25 સેકન્ડમાં થઈ જાય। મિત્રો મજા આવતી હોય તો લાઇક શેર કરજો, 17 ચોકુ 68માંથી કેટલા માર્ક આવ્યા કોમેન્ટ સેક્શનમાં લખજો મિત્રો પ્લીઝ, કારણ કે રાજાણી સાહેબને અંદરથી આનંદ થાય કે મારા મિત્રોને માર્ક આવ્યા। મિત્રો છે તો રાજાણી છે, બાકી રાજાણી છે નહીં। યસ 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 યસ, મારા મિત્રોને થઈ ગયા છે, જવાબ આવી ગયા છે, યસ। તો 13માં પ્રશ્નમાં તમને ખબર છે રાજાણી સાહેબે આયુપીએસસીના વિડિયા બહુ બનાવ્યા છે, એમાં તમને કીધું છે કે એક તો ક્રિયાશીલ સમૂહ આવવો જોઈએ, તો ક્રિયાશીલ ઓમ તમે જોવા જાઓ તો 7 કાર્બનની શૃંખલા થાય, પણ ક્રિયાશીલ સમૂહ અહીંથી ગણો તો 1 2 3 4 અને 5, આ 5 કાર્બનની શૃંખલામાં આવે, એટલે પેન્ટ નામ થાય, પેન્ટ। પેન્ટમાં બીજા કાર્બન અને ચોથા કાર્બન ઉપર, અરે સોરી, પહેલા કાર્બન અને ચોથા કાર્બન ઉપર બે વખત આયન છે, એટલે બે વખત આયન, વન ફોર ડાઇન, પેન્ટ વન ફોર ડાય આયન। તો આ મતલબ પેન્ટ વન ફોર ડાય આયન વાળો એક જ વિકલ્પ હતો બી, બીજા ઉપર આ ઇથાઇલ બેઠો છે અને ચોથા ઉપર મિથાઇલ બેઠો છે, એવો એક જ વિકલ્પ બી, એટલે બોમ્બેનો બી જવાબ આવશે।
नाइट्रोजन परिमापनની જલદાલ પદ્ધતિ તમે જો જોઈ હોય તો એમાં તમને ખબર છે કે આવા નાઇટ્રોજન યુક્ત આવા ચક્રો કે નાઇટ્રોબેન્ઝીન કે બીડીસી પ્રક્રિયા આપી હગે નહીં, કારણ કે એમાં એમોનિયમ સલ્ફેટ હાઇડ્રોજન સલ્ફેટ ક્ષાર બનાવો બને ને એટલે બોમ્બેનો બી એનિલિન જ જવાબ આવે, સુસંગત થશે। વિસ્થાપકોની આયસર માં જેમ વિદ્યુત ઋણતા વધે એમ આયસર વધે, એનો મતલબ કે બોમ્બેનો બી જવાબ હશે તમારી મુજબ। બહુ સાચા પ્રશ્નો કર્યા જશે, હવે હેલા તો આવડતા જો NH2 ઇઝ લેસ ધેન OR ઇઝ લેસ ધેન F જ જવાબ કર્યો હોય। પેન્ટ 2-in-4 આયન 1, 2, 3, 4, 5 કાર્બન, બીજા કાર્બન ઉપર ઇન છે, ચોથા કાર્બન ઉપર આયન છે। જો મિત્રો આ ગણવા જાઓ તો એક પાય અહીંયા છે, બીજો પાય અહીંયા છે, ત્રીજો પાય અહીંયા, તો ત્રણ પાય વાળો એક જ વિકલ્પ છે બોમ્બેનો બી। પછી સિગ્મા બોન્ડ તો ગણતા તમને આવડે જ છે, તો એ સિગ્મા 10 જ થાય, તો તમે 16માં બોમ્બેનો બી જ કર્યો હશે। 17મો આલ્કાઇનમાંથી સીસ આલ્કિન બનાવવા વાળો કોણ, તો ક્વિનોલિન વડે PDને તમે ઝેરી અસર કરી હોય એવો હાઇડ્રોજિનેશન પ્રક્રિયાવાળો સી। રાજાણી સાહેબે હમણાં જ તમને આલ્કોહોલ ભણાવતા હતા તે દિવસે કીધું હતું કે આવું બધું થાય છે મિત્રો, તો સી તમારો જવાબ H2PDC ક્વિનોલિન સી આવશે। તો ક્લિયર થાય છે 17 પ્રશ્નોમાં, 13માં બી, 14માં બી, 15માં બી, 16માં બી અને 17માં સી, તો બી સી જવાબ આવ્યા। તો હવે લાસ્ટ 3 પ્રશ્નો લઈને આવે છે મિસ્ટર રાજાણી તમારા માટે। મિત્રો લાડવા જેવા 3 પ્રશ્ન મજાવી જાહે। નીચેનામાંથી કયો પદાર્થ ફ્રીડલક્રાફ્ટ પ્રક્રિયા આપશે નહીં, નીચેનામાંથી કયો પદાર્થ ફ્રીડલક્રાફ્ટ પ્રક્રિયા આપે નહીં, એ નાઇટ્રોબેન્ઝીન, બી ઝાઇલિન, સી ક્યુમિન, ડી ટોલ્યુઇન। એ નાઇટ્રોબેન્ઝીન, બી ઝાઇલિન, સી ક્યુમિન, ડી ટોલ્યુઇન। 19મો નીચેનામાંથી ખાલી જગ્યા વૃક્ષ અથવા વૃક્ષો નાઇટ્રોજન ઓક્સાઇડનું ચયાપચયન કરી શકે છે, એ પિનસ, બી વિટીસ, સી પાયરસ, ડી આપેલ બધા જ, ડી આપેલ બધા જ। વી એટલે 20મો પીવાના પાણીમાં નાઇટ્રેટની નિર્ધારિત મહત્તમ સીમા ખાલી જગ્યા PPM છે, પીવાના પાણીમાં નાઇટ્રેટની નિર્ધારિત મહત્તમ સીમા ખાલી જગ્યા PPM છે, એ 40, બી 50, સી 60, ડી 70। મિત્રો 10 સેકન્ડ નહીં થાય, 10 સેકન્ડ નો થવા દે મારા મિત્રો, ખરેખર મસ્ત ભણે છે। યસ 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 યસ, ત્રણેયના જવાબ આવી ગયા છે, યસ। તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ને, હા કે ના તો કયો મિત્રો પ્લીઝ, યસ થઈ ગયા છે, યસ। 18મો નીચેનામાંથી કયો પદાર્થ નાઇટ્રોબેન્ઝીન, તમને ખબર નાઇટ્રો સમૂહ આવે એટલે બેન્ઝીનને નિષ્ક્રિય કરી દઈએ, પછી ઇલેક્ટ્રોન ગ્રાહી રહી હગે નહીં એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એની આરે આવી હગે નહીં, એટલે મિત્રો નાઇટ્રોબેન્ઝીન એક જ જવાબ આવે, બાકી બધા મિથાઇલ સમૂહ જોડાયેલા છે એ તમને ખબર જ છે। 19માં આમાં અજય રાજાણીને 19માં નીચેનામાંથી કયું વૃક્ષ કે વૃક્ષો, તો નાઇટ્રોજનના ઓક્સાઇડનું બધાય ચયાપચયન કરી શકે એટલે આપેલ બધા, દિલ્હીનો ડી। પીવાના પાણીમાં નાઇટ્રેટની નિર્ધારિત મહત્તમ સીમા તો કે 50 PPM છે, તો બોમ્બેનો બી। અહીંયા આપણું આજનું આ સેશન પૂરું થાય, આવતીકાલે મળશું 11મા ધોરણના બધાય પ્રશ્નો એટલે બધાય ચેપ્ટરના પ્રશ્નો લઈને। મિત્રો ખરેખર મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, મળતા રહેશું, જય સ્વામિનારાયણ।